જ્યારે કોઈ પરિવારમાં બાળક ન હોય તેવા સમયે જ્યાં સુધી પરિવારમાં બાળકના પગલા ન પડે ત્યાં સુધી પરિવાર હંમેશા ચિંતામાં જ રહેતો હોય છે. બસ આવા જ એક ભરૂચના વાણંદ પરિવારને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટથી બાળકીનું સુખ સાંપડ્યું છે. પરંતુ કિસ્સામાં નવાઈની વાત એ છે કે આ બાળકીએ પોતાના માતા નહીં પરંતુ પોતાના દાદીના કુખથી જન્મ લીધો છે. દાદીની કુખથી દીકરીનો જન્મ. દાદીએ પોતાની દીકરીને આપ્યું ગર્ભાશય. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ બાદ જન્મી બાળકી. જંબુસરની મીનાક્ષીએ બાળકીને આપ્યો જન્મ. દેશનો અને એશિયાનો પ્રથમ કિસ્સો. વડોદરાથી પુણેમાં બાળકની ઈચ્છા લઈને પહોંચ્યા વાણંદ પરિવારની ખુશી આજે સાતમા આસમાને છે. ભરૂચના જંબુસરની વતની હિતેશ અને મીનાક્ષી બહેનના લગ્નને 9 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં બાળક નહોતું થતું. અનેક જગ્યાએ સારવાર છતાં સફળતા ન મળતા આ વાણંદ પરિવારે અંતે પુણે પહોંચ્યો, જ્યાં કે ગેલેક્સી કેર હોસ્પિટલમાં 19 મે 2017 મીનાક્ષીબેનનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને એપ્રિલમાં ગર્ભ મુકાયો હતો. ત્યારે મીનાક્ષીબેનને ગર્ભાશય આપનાર બીજું કોઈ નહીં પરંતુ તેની માં સુશીલા બહેન જ હતા. જે બાદ પ્રત્યારોપણ કરાયેલા ગર્ભાશય દ્વારા મીનાક્ષીબેન વાણંદે